નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર્ય એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનની જે પ્રથમ પરીક્ષા તમારી ઓક્ટોબર બે હજાર ત્રેવીસ માં યોજાવાની છે તે અંતર્ગત આપણે અહીં એક પ્રેક્ટિસ પેપર નું સોલ્યુશન જોવાના છીએ અને પેપર ના ગુણ રહેશે તમારે પચાસ વિભાગ એક જોઈએ નીચે આપેલા પ્રશ્નો ના માગ્યા મુજબ જવાબ લખો અને વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાનો તમારો કોર્સ રહેશે જૂન થી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ ભારતમાં જાહેર બાંધકામ શાખાની સ્થાપના ખાલી જગ્યાના સમયમાં સ્થાપાઈ હતી તો આપણો આન્સર છે ઓપ્શન બી ડેલહાઉસી બીજું જોઈએ ખાલી જગ્યા ઉંમરના બાળકોને મફત અને નિશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો જવાબ છે ઓપ્શન એ છ થી ચૌદ વર્ષના આગળ જોઈએ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સંસદના ઉપલા ગૃહને લોકસભા કહે છે તો આ વિધાન છે ખોટું અરબ અરબસાગરમાં ભારતના લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે તો આ વિધાન છે ખરું આગળ જોઈએ પ્રશ્ન પાંચ કયા બે દેશો વચ્ચે અફેણ વિગ્રહ થયો હતો અને તેનું શું પરિણામ આવ્યું હતું તો અફેણ જે વિગ્રહ છે તે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયો હતો તેમાં ચીનનો પરાજય થયો હતો હોદ્દાનીરુ એ રાષ્ટ્રસભાના ચેરમેન એટલે કે સભાપતિ કોણ હોય છે આપણો આન્સર છે ઉપરાષ્ટ્રપતિ જોડકા જોઈએ एफएओ ધ આન્સર આવશે બી આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા જ્યારે આઈએલઓ છે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 ફ્રેન્ચ ફ્રાન્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા આપણો આન્સર સી આલ્સેસ અને લોરેન્સ 10 દક્ષિણ્ય વિદ્યાંચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા ઉત્તર તરફ વહી કઈ નદીને મળે છે આપણો આન્સર છે સી સિંધુ વિભાગ બી જોઈએ તો અહીં દરેક રહેશે વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે ભારત વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમાં જળ માર્ગે થતો અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્થાનમાં આવેલું હતું ઇસ્તુમ્બલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેટિનોપલ જીતી લીધું ઈસ્વીસન અઠા ચૌદસો ને ત્રેપનમાં આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો અને યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ નહોતું આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બાર તમે જોઈ શકો છો પારિભાષિક શબ્દ સમજાવો પ્રશ્ન તેર પ્રથમ વિશ્વયુદ્ધ પછી સંઘની સ્થાપના ચૌદ પંદર સોળ સત્તર અને હવે જોઈએ આ આન્સર તો બારમાં હતું પારિભાષિક શબ્દ શેષ સત્તા તો જે વિષયોમાં રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તાની સ્પષ્ટ વચય થઈ શકતી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં થાય છે અને કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારની હોય છે તેને શેષ સત્તાઓ કહે છે બેવડું નાગરિકત્વ તો દેશનો દરેક નાગરિક એક દેશનું અને બીજું પોતે જ્યાં વસવાટ કરતી હોય તે રાજ્યનું ધારણ કરી શકે તેને બેવડું નાગરિકત્વ કહે છે આગળ જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના તો વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા વિશ્વશાંતિ ની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી આમ ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય તે માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય પરિણામે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી રોલેટ એક મોસ્ટ આઈમ્પિક ક્વેશ્ચન છે દર વર્ષે પૂછાય છે આ કાયદો ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતો વ્યક્તિ સ્વાતંત્ર અને વાણી સ્વાતંત્ર્યને ખણી નાખતો આ કાયદો કાળા કાયદા તરીકે ઓળખાયો આ કાયદા મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદમો ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી તેથી ગાંધીજી તેને કાળો કાયદો કહ્યું હતું ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે સમજાવો તો ભારતમાં જાતિ ધર્મ કે પંથના ભેદભાવ વિના બધા જ નાગરિકોને સમાન અધિકારો

વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે બરાબર આગળ આન્સર તમે વાંચી શકો છો સત્તરમો પ્રશ્ન છે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો તો જગતનો બહુ મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્ર માર્ગે થાય છે એટલે કે દેશને સમુદ્ર કિનારો લાભ મળ્યો છે તે પોતે આંતરરાષ્ટ્રીય વેપારની સરળતા વિકસાવી શકે છે એટલે કે આપણા દેશનો જે સમુદ્ર કિનારો છે આપણને ઘણો એવો મળ્યો છે લગભગ સાત હજાર પાંચસો કેમી લાંબો સમુદ્ર કિનારો આપણને મળ્યો છે આન્સર તમે વાંચી શકો છો પ્રશ્ન અઢાળ જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો તો તાપમાનના મોટા ફેરફારો વરસાદ હિમ હવા ખવાણ થાય છે તેનાથી ખડકોને ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે તેમાં ખડકોના ટુકડા કાંકરા માટી રજ વગેરે હોય છે જે રંગોલી કહેવાય છે તેમાં જેવી દ્રવ્યો હવા અને પાણી ભળીને જમીન બને છે ઓગણીસ પ્લાસીના યુદ્ધ વિશે ટૂંકમાં માહિતી લખો તો બંગાળના સિરાજ ઉદ્દવલાનું શાસન હતું

નાગરિક ફરજો જણાવવું સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ વિચારો અને પ્રેરણાદાયી આદર્શો નો આદર કરવું અને તે અનુસાર વર્તવું ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતા નું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું આ રીતે અન્ય ફરજો તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો સ્વતંત્રતાના હકમાં કઈ સ્વતંત્રતા આપવામાં આવી છે તો બંધારણ દ્વારા ભારતીય નાગરિકને છ પ્રકારની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે સ્વતંત્રતાનો હક એ લોકશાહીનો પ્રાણ છે ભારતના નાગરિકોના વ્યક્તિત્વના સર્વોત્મુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે લોકશાહીના સુચારો સંચાલન માટે તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું વિશેષ એટલે કે સવિશેષ મહત્વ છે કોઈ પણ વ્યક્તિની આ બધી સ્વતંત્રતા મનસ્વી બેફામપણે વર્તી સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં બરાબર આગળ તમે આ જે ટૂંકનો છે તેનો આન્સર વાંચી શકો છો અને આ હક દ્વારા નાગરિકોને આ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આન્સર જોઈ રહ્યા છીએ વિભાગ સી એટલે કે થોડાક સવિસ્તર આન્સર છે જેમાં દરેકના ત્રણ ગુણ છે તેમાં આપણે પ્લાસ્ટીનું યુદ્ધ નાગરિકની મૂળભૂત ફરજો સ્વતંત્રતાનો હક એ પ્રશ્ન જોઈ ગયા છીએ અને આગળ છે તમારે પ્રશ્ન એકવીસ ઉત્તર ભારતના વિશાળ મેદાનની પ્રદેશની વિશેષ માહિતી આપો અને અહીં જે ભારતના રેખાંકિત નકશામાં જે સ્થાન દર્શાવવાનું છે પ્રમાણ સમય રેખા કાપની જમીન ધરાવતો કોઈ એક પ્રદેશ અને અરવલ્લીની પર્વતમાળા એ તમારે જાતે સોલ્વ કરવાનો છે તો એકવીસ ના પ્રશ્નનો આન્સર છે ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના પ્રદેશની વચ્ચે છે આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી ગંગા બ્રહ્મપુત્ર નદીઓ અને શાખા પાથરીને કરી છે આ મેદાનના કેટલાક ભાગમાં મીટર સુધીના કાપના થર આવેલા છે આ મેદાનો ઉત્તર ભારતની ઘણી વિસ્તાર રોકતા હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવાય છે આ ટુકનો તમે વ્યવસ્થિત સ્ક્રીન ઉપર વાંચી શકો છો થોડીક મોટી છે આન્સર છે એટલે કારોબારી સત્તા અને પચીસ પ્રશ્ન છે ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી તો પ્રશ્ન ત્રેવીસ જોઈ લઈએ જલિયાવાલા બાગ તો પંજાબના અમૃતસર માંથી લોકપ્રિય નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિછલોની ધરપકળ થઈ તેના વિરુદ્ધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન થયું લશ્કરના સૈનિકોને લઈને જનરલ ઓડીનિલ ડાયર ત્યાં પહોંચી ગયો અને કસેજ પૂર્વ ચેતવણી આપ્યા વગર મશીન ગનથી ગોળીનો વરસાદ નિર્દોષ પ્રજા પર વરસાવ્યો ચારે બાજુએ ઊંચી દિવાલો વચ્ચે અવાવરો અને બહાર નીકળવાનો સાંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો ગોળીબારનો ભોગ બન્યા સરકારી અહેવાલ મુજબ ત્રણસો ઓગણસી લોકો માર્યા ગયા બારસો ઘવાયા કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મત એક હજાર માણસો માર્યા ગયેલા બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર હંટર કમિશે જનરલ ડાયરનો બચાવ કર્યો અને અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ તરીકે સમ્ય ગણી બીજી તરફ ડાયરે ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું બે પાઉન્ડ અને તલવાર આપીને સન્માન કરાયું હતું બરાબર આ રીતે આપણે તો લખવાની છે અંગ્રેજો હત્યાકાંડ પછી ગાંધીજીની અંગ્રેજો પરત્વેની રહીશય સુધા પણ ડગી ગઈ હતી આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવાનો મહત્વનો ભાગ ભજીઓ અહસાકાર ભાવી ભાવિ આંદોલનની ભૂમિકા પણ આ હત્યાકાંડે પૂરી પાડી એટલે કે તેનું ઐતિહાસિક મહત્વ છે રાષ્ટ્રપતિની લાયકાત રાષ્ટ્રપતિ ભારતના બંધાણીય વડા છે તમે ટુકનો સ્ક્રીન ઉપર વાંચી શકો છો તેની લાયકાત તેના કાર્યો અને સત્તાઓ આ જ પ્રશ્ન તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી પણ વાંચી શકો છો ઓપ્શનમાં છે વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તાઓ હું પીડીએફ રન કરું છું તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને લાસ્ટ ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો બરોબર આ જે આન્સર છે પાઠ્યપુસ્તકના પાના નંબર નવાણું પર આપેલો છે બરોબર આ એના જ ઇમેજ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાનના પ્રથમ પરીક્ષાના પ્રેક્ટિસ પેપરનો સોલ્યુશન